નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સંકેત સર, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય કલા, ભાગ નંબર 3. આજે ભાગ 3 ના અંદર આપણે ધોળાવીરા, લોથલ અને મૌર્યકાલીન સમયમાં સ્તૂપો વિશે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે ભાગ નંબર 3. તો ધોળાવીરા, ક્યાં આવેલું છે? કે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ગામથી લગભગ 2 કિલોમીટર દૂર ના અંતરે આપણને હડપ્પીય સમયનું એક પ્રાચીન નગર હડપ્પા મળી આવે છે. આ નગર પુરાતત્વીય ખાતાના લોકોએ સંશોધન અને ઉત્ખનન એટલે ખોદકામના સમયગાળા દરમિયાન મેળવ્યો છે. એવું કહેવાય છે કે ગુજરાત રાજ્યના પુરાતત્વીય વિભાગના લોકોએ આંટીબાનું સર્વેક્ષણ કર્યું છે. એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના અધિકારીઓએ લગભગ ઈસવીસન 1990 ના સમયગાળા દરમિયાન આ ધોળાવીરા હડપ્પીય સમયનું પ્રાચીન જે નગર છે એનું શોધખોળ એટલે કે એનું ખોદાઈ કામ શરૂ કરવામાં આવે છે અને ત્યાંથી એક પ્રાચીન નગર મળી આવે છે. તો અહીં કઈ સંસ્થા દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું, શોધખોળ શરૂ કરવામાં આવી? તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા ઈસવીસન 1990 ની સાલમાં આ પ્રાચીન નગરનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું. પણ કોના માર્ગદર્શન હેઠળ? તો રવિન્દ્રસિંહ બિસ્તનના માર્ગદર્શન હેઠળ એમને માર્ગદર્શન આપ્યું. એ મુજબ આ ખોદાઈ કામ કરવામાં આવે છે અને આવું પ્રાચીન નગર આપણને મળી આવે છે. આ પ્રાચીન નગર સિંધુ ઘાટી નું સૌથી વિશિષ્ટ પ્રકારનું મહત્વનું આપણને નગર મળી આવે છે. આ નગરના લોકો વેપારીક હશે એવું પણ માનવામાં આવે છે. આ સમયના લોકો કહેવાય ઘણા બધા સમુદ્ર માર્ગ હોવાને કે નદીઓ હોવાને કારણે કહેવાય વેપાર પણ કરતા હશે એવું પણ કહેવામાં આવે છે. અહીં ધોળાવીરાની વિશેષતા વિશે કહું કે ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલો સફેદ રંગથી કરવામાં આવેલી હશે એવું કહેવામાં આવે છે. એના અવશેષો મળી આવેલ સેના અવશેષો મળી આવેલા છે કે અહીંયા તેના કિલ્લાઓ, મહેલની તેમજ નગરની મુખ્ય જે દિવાલો છે એ સફેદ રંગની હોય તેવા અવશેષો મળી આવે છે. આ ઉપરાંત નગરની ચારે બાજુ કિલ્લેબંધી પણ કરવામાં આવી છે, મજબૂત કિલ્લેબંધી કરી છે રક્ષણાત્મક માટે. દુશ્મનો પોતે એટેક ના કરે, હુમલો ના કરે, તુમાર રક્ષણ મેળવવા માટે ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવી છે. આથી આગળ જુઓ કે સુરક્ષાની વ્યવસ્થા કરેલી છે. દિવાલો શેની બનાવવામાં આવેલી છે? માટી, પથ્થર અને ઈટો માંથી બનાવવામાં આવેલી છે. ધોળાવીરાના જે નગરો છે એને દિવાલો શેની બનેલી છે? માટી, પથ્થર અને ઈટોની બનાવવામાં આવેલી છે. આ જે ધોળાવીરા છે એનું નગર આયોજનની દ્રષ્ટિએ બહુ જ અદ્ભુત પ્રકારનું છે, અકલ્પનીય ગણી શકાય. એ સમયમાં કહેવાય છે કે એક સારા એવા એ સમયના લોકોએ એન્જિનિયર જેવા મગજ હતા અને એ સમયે એક આખું પ્લાનિંગ સાથે આખા નગરનું વ્યવસ્થા કર્યું છે. હવે જે વિશેષતા કહેવામાં આવી છે પાણીની વ્યવસ્થા, ધોળાવીરાની પાણીની વ્યવસ્થા અદ્ભુત પ્રકારની છે કે આ ધોળાવીરાના અંદર પાણીની વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની છે કે બંને નગરના વચ્ચેના ભાગથી કહેવાય છે કે અહીં જે નદીનું પાણી આવે છે એ નદીનું પાણી શુદ્ધ ચોખ્ખું શુદ્ધિકરણ થઈને પાણી નગર સુધી પહોંચાડવામાં આવે છે. આવી આધુનિક પ્રકારના અંદર પણ વ્યવસ્થા એટલે હાલના સમયમાં આવી વ્યવસ્થા જોવા મળે આપણને? ના, પણ એ સમયમાં હજારો વર્ષ પહેલા પણ હડપ્પીય સમયના સમકાલીન સમયના લોકોએ આવું વિચાર કર્યો હશે, પાણીની સમસ્યા ન થાય, પાણીની વ્યવસ્થાની કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય એના માટે પીવા માટે ચોખ્ખું સ્વચ્છ પાણી શુદ્ધિકરણ સાથે પાણી મળે એવી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવે છે. પાણી ખલાસ થઈ જાય તો ઓટોમેટિક પોતાની જાતે પાણી ભરાઈ જતા હતા એવી વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા છે. તો આવા વિશિષ્ટ પ્રકારના આધુનિક સમયમાં પણ આપણને આવી વ્યવસ્થા જોવા મળે તેવી છે નહીં. તો જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણને જોવા મળતી નથી એવી વ્યવસ્થા કે પ્રાચીન સમયના અંદર ધોળાવીરાના અંદર હતી. આમ કહેવાય કે ધોળાવીરા એ જે હડપ્પા સમયનું સમકાલીન સમયનું એક નગર પણ કહેવામાં આવે છે. જેવી રીતે કહેવાય કે ખોદકામના સમયગાળા દરમિયાન આપણને
મોહેંજોદડો ના નગર મળી આવ્યા. એવી રીતે કહેવાય છે કે ખોદાઈના સમયગાળા દરમિયાન હડપ્પાના નગર પણ મળી આવ્યા છે. જેવી રીતે મોહેંજોદડાના નગરો આયોજનની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે, એવી જ રીતે હડપ્પાના નગરો પણ ખૂબ જ મહત્વના અને શ્રેષ્ઠ ગણાય છે. આ નગરોનું જે કાર્ય છે એ વ્યવસ્થા ખૂબ જ અદભુત પ્રકારની કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવાય કે ધોળાવીરાનો પ્રશ્ન પૂરો થાય છે. હવે આગળ આપણે ધોળાવીરા વિશે વાત પૂર્ણ કરી. હવે આપણે જોઈશું લોથલ. લોથલ વિશે કહી દે કે લોથલ ક્યાં આવેલું છે. લોથલ લોથલ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ફરીથી કહું છું કે લોથલ ક્યાં આવેલું છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પાસે આવેલો છે. ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના ભાગના અંદર આ લોથલ નું પ્રદેશ મળી આવેલું જોવા મળે છે. ખંભાતના અખાતથી લગભગ 18 કિલોમીટર દૂરના અંતરે. કેટલું? ખંભાતના અખાતથી લગભગ 18 કિલોમીટર દૂરના અંતરે માનવ વસાહતના ત્રણ સ્તર એટલે ત્રણ ભાગ જોવા મળે છે. એવું કહેવાય છે કે અહીંયા ભોગાવો અને બીજી નદી સાબરમતી કે નદીઓના વચ્ચેના ભાગમાં વસેલું છે, જેને કારણે કહેવાય છે કે વાહણો દ્વારા એ લોકો વેપાર કરતા હશે. એવું પણ આપણને કેટલાક બંદરોના અવશેષો મળી આવે છે. આ ઉપરાંત અહીં જુઓ કે તમને ત્રણ વસાહત ત્રણ થર મળી આવે છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહણ લાંગરવા માટેના મોટા ધક્કો બનાવવામાં આવ્યા હતા. તો આ શબ્દ તમારા માટે થોડો નવો છે. શું કીધું છે કે વાહણને લાંગરવા એટલે કે વાહણને બાંધવા માટે નદીઓના અંદર જે વાહણો ઉપયોગમાં લેવામાં આવે છે એ વાહણને એક જગ્યાએ બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતું, જેને લાંગરવા કહેવામાં આવે છે. મોટા ધક્કો અને બાંધવામાં આવતા હતા એટલે કે વાહણોને જે વેપાર કરવા માટે જે લઈ જવામાં આવતા, વેપાર પછી જયારે પાછા આવે છે ત્યારે એ વાહણને એક જગ્યાએ સ્થિર રાખવા માટે વાહણને બાંધવામાં આવતું હતું, જેથી કરીને પાણીના અંદર વાહણ ન જતું રહે એટલા માટે વાહણને મજબૂત રીતે બાંધવા માટે આ વખાર એટલે કે વાહણને બાંધવામાં આવે છે. આગળ આ લોથલની વિશેષતા છે. શું વિશેષતા છે? ધક્કો, વખારો, દુકાનો આયાત નિકાસની પુરાવા દર્શાવે છે. લોથલના અંદર કહેવાય છે કે એ પણ એક પ્રાચીન નગર મળી આવ્યું છે. આ સમયના લોકો વેપાર બહુ કરતા હશે એવું પણ કહેવાય છે. તેના અંદર કહેવાય કે કેટલાક ધાતુના ઓજારો, કેટલાક મોતી પણ મળી આવ્યા, જેથી કહેવાય કે એ સમયના લોકો વેપાર કરતા હતા. દેશ પરદેશના અંદર લોકો વેપાર કરતા હશે એવું પણ માહિતી મળતી હોય છે. અહીં કહેવાય છે કે ધક્કો, વખારો. વખાર એટલે કે માલ સામાનને સંગ્રહ કરવા માટેની જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ધક્કો અહીં એવું કહેવામાં આવે છે કે જે વાહણોને બાંધવામાં આવતા હતા, વાહણને બાંધવામાં આવતા પછી કહેવાય કે બીજા દિવસ સવારે ઉઠીને એ લોકો કહેવાય કે વાહણના અંદર બધો માલ સામાન ભરીને દેશ પરદેશના અંદર વેપાર કરવા માટે જતા હતા. તો અહીંયા કહેવાય છે કે વખારો શબ્દ છે. વખારો એટલે કે માલ સામાનને સંગ્રહ કરવા માટેની જગ્યા. જે વખારો હોય છે ત્યાં બધી જ પ્રકારની માલ સામાનને સંગ્રહ કરવામાં આવતો હતો અને વાહણના ભરીને વેપાર કરવામાં આવે છે. અહીંયા કહેવાય છે કે વાહણોના કેટલાક મુખ્ય બંદરો પણ, એ વાહણો ઉભા રહેવા માટેના કેટલાક સ્થળો બંદરો પણ બનાવવામાં આવે છે એવા અવશેષો પણ મળે છે. આ લોથલની વિશેષતા છે. પછી આયાત નિકાસના પુરાવો મળી આવે છે. આયાત નિકાસ એટલે બીજા દેશમાંથી આપણે કઈ મેળવીએ છીએ તો એ આયાત કહેવાય છે, અને નિકાસ એટલે આપણા દેશમાં વસ્તુનું ઉત્પાદન કે બીજા દેશને આપે એ નિકાસ કહેવાય છે. પણ આયાત અને નિકાસની પ્રક્રિયા શેના દ્વારા થતી? વાહણો દ્વારા થતી હતી એવા પુરાવા મળ્યા છે. એટલે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એટલું કહી શકાય કે એ સમયના લોકો આંતરિક વેપાર કરતા હતા, જે આયાત નિકાસ પરથી જાણી શકાય છે. લોથલ તે સમયમાં ભારતનું સમુદ્ર બંદર હતું. ગુજરાતના મોટે માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. માત્ર ગુજરાત નહીં પણ આપણા વિશ્વના અંદર કહેવાય ભારત દેશ માટે ગૌરવ લેવી જેવી બાબત છે
કે ધોળાવીરા, લોથલ જેવા નગરો આપણા ભારત દેશના અંદર મળી આવે છે. એવા પાકિસ્તાનના અંદર પણ આપણને મોહેંજોદડો નગર મળી આવ્યું. એ સમયમાં કહેવાય છે કે હડપ્પા પણ મળી આવ્યું, પણ કહેવાય કે એ સમય ભારત દેશના ભાગલા પડ્યા ન હતા. ભારત ગણો કે પાકિસ્તાન બધું એક જ આખું હિન્દુસ્તાન હતું. તો આપણને આવા પ્રાચીન નગર મળ્યા છે જે આપણા દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે, અને આને જોવા માટે દેશ વિદેશના ઘણા લોકો આપણા ભારત દેશમાં આવે છે. ઓકે, તો આ ટોપિક અહીં પૂરો કર્યો. હવે આપણે જોઈશું મૌર્યકાલીન કલા. મૌર્યકાલીન કલાની વાત કરીએ તો મૌર્ય યુગના સમયને, મૌર્ય રાજાઓના સમયને વિશે વાત છે. મૌર્ય યુગના સમયગાળા દરમિયાન સ્તૂપો વિશે બહુ જ અદભુત પ્રકારની માહિતી, શિલ્પકામ, સ્થાપત્ય નો ઉત્તમ પ્રકારના ઉદાહરણો આપણને મૌર્ય યુગના સમય મળે છે. મૌર્ય યુગના અંદર સમ્રાટ અશોક એ ભગવાન બુદ્ધના કહેવાય પરમ શિષ્ય હશે, અને એમને બૌદ્ધ ધર્મને લગતા ઘણા બધી જગ્યાએ સ્તૂપો બનાવ્યા હતા. અહીં કહેવાય છે સ્તૂપ શબ્દ મેં તમને કીધો તો સૌથી પહેલા મનમાં પ્રશ્ન થાય કે સ્તૂપ એટલે શું. યાદ રાખજો પ્રશ્ન છે કે સ્તૂપ એટલે શું. આપણે કયો ટોપિક ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો? મૌર્યકાલીન કલા. મૌર્યકાલીન કલામાં કયો પ્રશ્ન? સ્તૂપ એટલે શું? સમ્રાટ અશોકના સમયના કયા 5 સ્તૂપો છે તે જણાવો, અથવા મૌર્ય યુગ દરમિયાન કઈ સ્થાપત્ય કલાનો વિકાસ થયો છે એ પ્રશ્નની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા સમજો કે સ્તૂપ એટલે શું. સ્તૂપ એટલે શું એની વ્યાખ્યા કે ભગવાન બુદ્ધના દેહા અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને સ્તૂપ કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યાને હું થોડો ડિટેલમાં તમને સમજાવું કે સ્તૂપ એટલે શું. સામાન્ય રીતે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે હિન્દુ ધર્મના અંદર જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એને સંસારમાં લઈને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. એવી રીતે કહેવાય કે દરેક ધર્મના અંદર અલગ અલગ માન્યતા હોય છે. હિન્દુ ધર્મના અંદર કહેવાય કે કબર ખાડો ખોડીને દાટવામાં આવે છે, કબરમાં રાખવામાં આવે છે. ખ્રિશ્ચનો પણ એવી રીતે છે, દરેક ધર્મમાં અલગ અલગ. એવી રીતે કહેવાય કે બૌદ્ધ ધર્મના અંદર જે ભગવાન બુદ્ધ હતા, એ ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ બૌદ્ધ ભગવાન હતા એના વિશે પરિચિત છો તમે? તો સ્તૂપ વિશેની માહિતી આપું છું, ધ્યાનથી સાંભળજો. સ્તૂપ એટલે શું. ભગવાન જે બુદ્ધ હતા, એ ભગવાન બુદ્ધે જયારે પોતાનો દેહ ત્યાગ કર્યો, પોતાનું શરીરનો ત્યાગ કર્યો, મૃત્યુ પામ્યા, ત્યારે એમના શરીરના કેટલાક અવશેષો લેવામાં આવ્યા. એમના શરીરના કેટલાક અવશેષો લેવામાં આવ્યા, જેમ કહેવાય કે એમના વાળ, દાંત, નખ, એમના હાડકા, અસ્થિ, આ બધું એમના કેટલાક અવશેષો રાખવામાં આવે. પછી એક પાત્રમાં મૂકી, ધાબળામાં મૂકી એને જમીનમાં દાટી દેવામાં આવે છે, અને એના પર અર્ધગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે. એને શું કહેવાય? સ્તૂપ કહેવામાં આવે છે. શોર્ટ ફોર્મમાં વ્યાખ્યા શું કીધી? સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના દેહા અવશેષોને એક પાત્રમાં મૂકી અર્ધગોળાકાર ઇમારત બનાવવામાં આવે તેને સ્તૂપ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધના દેહા અવશેષો એટલે શું? ભગવાન બુદ્ધના શરીરના કેટલાક અંગો, કેટલાક શરીરના અવશેષો જે મૃત્યુ પામતા એમને અગ્નિ સંધિના પહેલા એના શરીરના કેટલાક અંગો લીધા, જેમ કે કહેવાય કે એમના વાળ, દાંત, નખ, એમની અસ્થિ, હાડકા, આ બધી વસ્તુને એક દાબડા મૂકી અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવી એને શું કહેવાય? સ્તૂપ. તો વિદ્યાર્થી મિત્રો, સ્તૂપ વિશેની વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ. બોલો મારી સાથે, સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના દેહા અવશેષોને એક પાત્રમાં મૂકી અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે જેને સ્તૂપ કહેવામાં આવે છે. ઓકે, સ્તૂપ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે એ સમયના અંદર કહેવાય કે સમ્રાટ અશોક થઈ ગયા. તો સમ્રાટ અશોકે કહેવાય કે 5 એવા મહત્વના સ્તૂપ બનાવ્યા છે. આ તમને પરિસમ પ્રશ્ન પૂછાય કે સમ્રાટ અશોકના સમયમાં કયા 5 સ્તૂપો જાણીતા છે? તો સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન 5 સ્તૂપો જાણીતા છે જેમને ભગવાન બુદ્ધના ધર્મનો પ્રચાર વિસ્તાર આસપાસના દેશોના અંદર અને ભારતના અંદર અલગ અલગ ભાગના અંદર એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો સ્તૂપ દ્વારા. તો સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપ મળી આવે છે. કયા 5 સ્તૂપે છે? તો પહેલો કહેવાય સાંચીનો સ્તૂપ, હાલના અંદર મધ્યપ્રદેશમાં આવેલો છે. પછી સારનાથનો ધર્મરાજિકાનો સ્તૂપ. ત્રીજો છે બેરતનો સ્તૂપ.
चौथो लोरिया पासे आवेलो नंदनगढ़ नो स्तूप अने पांचमो छे गुजरात मां देवनी मोरी नो स्तूप। फरीथी कहू छू विद्यार्थी मित्रों के सम्राट अशोक ना समय मां कया स्तूपो जाणीता छे, तो सम्राट अशोक ना समय गाळा दरमियान पांच स्तूपो जाणीता छे। कया पांच? एमां पहेलो स्तूप कयो छे? सांची नो स्तूप। बीजो स्तूप कयो छे? सारनाथ नो धर्म राजिका नो स्तूप। तीजो छे बेरत नो स्तूप अने चौथो छे लोरिया पासे आवेलो नंदनगढ़ नो स्तूप अने पांच नंबर नो स्तूप छे गुजरात मां देवनी मोरी नो स्तूप। आ पांचे पांच स्तूपो कहेवाय सम्राट अशोक ना समय मां जाणीता स्तूपो छे अने सम्राट अशोके बनाव्या हशे एवुं कहेवामां आवे छे। शा माटे बनाववामां आव्या हशे? के बौद्ध धर्म नो प्रचार करवा माटे, विस्तार करवा माटे, बधा लोको धर्ममां बौद्ध धर्ममां जोडाय एटला माटे, અને કહેવાય બહુ સાધુઓના ચૈત્યો વિહારોના માટે, એમને ધ્યાન માટે, ઉપાસના માટે, અધ્યયન માટે પણ આવા ખાસ કરીને સ્તૂપોની વ્યવસ્થા કરેલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એવું કહી શકાય કે સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મની જાહો જલાલી કેવી હતી એ આપણને એના સ્તૂપો વિશે જાણી શકીએ છીએ। શિલ્પ સ્થાપત્યનો યુગ પણ કહેવામાં આવે છે। સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મની ગુફાના વિહારો, ચૈત્યો, મઠો, વિહારો આ આપણને સમ્રાટ અશોકના સમયમાં જે બૌદ્ધ જે સ્તૂપો બનાવવામાં આવે એના અંદર માહિતી મળે છે। તો આ બધા શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂના તરીકે પણ પરિચિત ગણાતા હોય છે, જે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ પણ આપી છે। તો સ્તૂપો વિશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, હા કે ના? તો હવે આપણે એક નંબરનો સ્તૂપ જોઈશું કે મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્ય કલા। યાદ રાખજો કે મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્ય કલા કઈ છે? તો મૌર્ય યુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો, શિલાલેખો ની સ્થાપત્ય આપણને જોવા મળતી હોય છે। આમ આ શિલ્પ સ્થાપત્ય નો વિકાસ થયો છે। હવે સાંચીના સ્તૂપ વિશે માહિતી જોઈશું કે સાંચીનો સ્તૂપ વિશે માહિતી આપો કે મૌર્યકાલીન યુગના સમયગાળા દરમિયાન, યાદ રાખો પ્રશ્ન પૂછવામાં આવે કે સાંચીનો સ્તૂપ ક્યારે બનાવવામાં આવ્યો હતો, કોના સમયમાં, તો મૌર્યકાલીન યુગના સમયમાં આ સાંચીના સ્તૂપની રચના કરવામાં આવી છે। કોના રાજાના સમયમાં? સમ્રાટ અશોકના સમયમાં। આ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો સાંચીનો સ્તૂપ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલો છે। શેનો બનેલો છે? તો ઇંટોનો બનેલો છે। તો મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે। તે સાંચીનો સ્તૂપ, અસલ સ્તૂપ શેનો બનેલો છે? તો ઇંટોનો બનેલો છે। તે હાલનો સ્તૂપ કરતા કદમાં અડધો છે એવું પણ કહેવામાં આવે છે। ફરીથી કહું છું કે સાંચીનો સ્તૂપ, તો સાંચીનો સ્તૂપ મૌર્યકાલીન યુગનો ઉત્તમ પ્રકારનો નમૂનો ગણાય છે। સમ્રાટ અશોક દ્વારા જે પાંચ સ્તૂપ બનાવવામાં આવ્યો હતો એમાં પહેલા નંબરનો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ। સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? સાંચીનો સ્તૂપ હાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે। આ હાલમાં આ સ્તૂપ, અસલ સ્તૂપ ઈટોનો બનાવવામાં આવેલો છે અને કદમાં અડધો જોવા મળે છે। આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને ઉત્તમ નમૂનો ગણાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ નંબર 3 પૂર્ણ કરીએ છીએ। ભાગ 3 પૂરો થયો, હવે આપણે મળીશું ભાગ 4 માં। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્તે।